गुड मॉर्निंग टू ऑल मित्रों, आज ना लेक्चर में आपणे व्हीकल मेंटेनेंस एंड गेरेज प्रेक्टिस सब्जेक्ट में चेप्टर नंबर 3 मेंटेनेंस एंड ओवरहोलिंग ऑफ द व्हीकल डिफरेंट सिस्टम अंतर्गत आज ना चेप्टर में चर्चा करवा जई रह्या छे। तो आज ना लेक्चर में आपणे इंस्पेक्शन रिपेर एंड सर्विस ऑफ द फ्यूल टैंक फ्यूल लाइन एंड फ्यूल फिल्टर विषय चर्चा करवा जई रह्या छे। तेनी अंदर सौथी पहला फ्यूल टैंक विषय आपणे जोईशुं। फ्यूल टैंक इज द स्टोरेज ऑफ फ्यूल फॉर द ऑटोमोबाइल। फ्यूल टैंक जे छे ते ऑटोमोटिव इंजिन ऑटोमोटिव व्हीकल नी अंदर फ्यूल ने स्टोर करवा माटे उपयोगमां लेवामां आवतुं स्टोरेज टैंक तरीके कार्य करे छे। मेजोरिटी ऑफ द ऑटोमोबाइल्स रन ऑन द लिक्विड फ्यूल आइधर गेसोलिन ओर डीजल। सामान्य रीते जोवा जईए तो ऑटोमोटिव व्हीकल जे छे ते लिक्विड फ्यूल उपर रन थता होय छे अने जेमां मुख्यत्वे गेसोलिन अथवा तो डीजल नो उपयोग थतो होय छे। परंतु हालना समय में हवे धीमे धीमे जेम जेम मॉडर्नाइजेशन वधतुं गयुं तो तेम तेम लिक्विड नी अंदर बायोडीजल जेट्रोफा त्यारबाद सीएनजी एलपीजी ए रीते तेमां आविष्कार थतो ज गयो छे अने व्हीकल जे छे ते आवी रीते अन्य फ्यूल उपर पण काम करी शकता होय छे। तो मुख्यत्वे वात करवानी होय फ्यूल विशे तो तेमां पेट्रोल अने डीजल एम बे प्रकारना फ्यूल नो उपयोग लिक्विड फ्यूल नो उपयोग ऑटोमोटिव व्हीकल नी अंदर करवामां आवतो रह्यो छे। तो तेने स्टोर करवा माटे आपणे जे टैंक नो उपयोग करीए छीए तेने फ्यूल टैंक तरीके ओळखवामां आवे छे। फ्यूल टैंक इज सो कंस्ट्रक्टेड देट इट केन हेन्डल द फ्लेमेबल फ्यूल इन द ऑटोमोबाइल सेफ्टी। फ्यूल टैंक नी कंस्ट्रक्शन करती वखते ઘણી જ પ્રકારની અમુક કાળજી રાખવી પડે છે કારણ કે તેની અંદર મોટે ભાગે આપણે ફ્લેમેબલ ફ્યુઅલ જે છે તે ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેની સેફટી પણ રાખવી જરૂરી બનતી હોય છે। ફ્યુઅલ ટેન્ક ફેસિલિટી ઇન સ્ટોરિંગ એ ઇનફ એમાઉન્ટ ઓફ ફ્યુઅલ। ફ્યુઅલ ટેન્કની ફેસિલિટીની સ્ટોરેજ જે છે તે તેની એક નિશ્ચિત માત્રામાં ફ્યુઅલને સંગ્રહ કરવાની ક્ષમતા હોવી જરૂરી છે। ડિફરન્ટ વ્હીકલ હેવ ડિફરન્ટ કેપેસિટી ઓફ ધ ફ્યુઅલ ટેન્ક એકોર્ડિંગ ટુ ઇટ્સ રિક્વાયરમેન્ટ। દરેક અલગ અલગ પ્રકારના વ્હીકલ માટે તેની અલગ અલગ પ્રકારની કેપેસિટી ની ફ્યુઅલ ટેન્ક રાખવામાં આવતી હોય છે કે જેટલી જરૂરિયાત પ્રમાણે વ્હીકલને ફ્યુઅલ સપ્લાય તેની કેપેસિટી વ્હીકલની કેપેસિટીની ઉપર પણ આધાર રાખતો હોય છે। અલગ અલગ કેપેસિટીના વ્હીકલ માટે તેની કેપેસિટીની અંદર જોવા જઈએ તો તેની વેરિએશન પણ જોવા મળતું હોય છે। દાખલા તરીકે આપણે ટુ વ્હીલરની અંદર જોવા જઈએ તો દરેક ટુ વ્હીલરની અંદર સમાન કેપેસિટીની ફ્યુઅલ ટેન્ક હોતી નથી। તે જ રીતે ફોર વ્હીલરની અંદર પણ આપણને અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ કેપેસિટીની ફ્યુઅલ ટેન્ક જે છે તે વ્હીકલની અંદર જોવા મળતી હોય છે અને સેમ ટુ સેમ આપણે હેવી કોમર્શિયલ વ્હીકલ હેવી લાઇટ કોમર્શિયલ વ્હીકલ તો જે પ્રકારે વ્હીકલની કેટેગરી છે અને તેની કેપેસિટી છે તો તે પ્રમાણે તેની અંદર ફ્યુઅલ સ્ટોરેજ ક્ષમતા માટે ફ્યુઅલ ટેન્ક જે છે તે ડિઝાઇન કરવામાં આવતી હોય છે। ફ્યુઅલ ટેન્ક વિલ બી હેવિંગ ધ વેન્ટ હોલ વિચ વિલ રિલીઝ ધ વેપર ઓફ ધ ફ્યુઅલ ટુ પ્રિવેન્ટ ધ પ્રેશર ઇન્ક્રીઝ ઇન ધ ટેન્ક। હવે ફ્યુઅલનું આપણને ખ્યાલ છે કે અમુક ટેમ્પરેચર કરતા વધારે ટેમ્પરેચર જેમ થાય છે તો તે વખતે તેનું વેપોરાઇઝેશન થતું હોય છે। તો આવા કારણોસર ફ્યુઅલ ટેન્કની ઉપર જે આપણે કેપ આપવામાં આવેલી હોય છે તો તેની અંદર હોલ આપવામાં આવે છે કે જ્યાં એક વેન્ટ હોય છે વેન્ટ હોલ હોય છે। આ વેન્ટ હોલની મદદથી ફ્યુઅલની અંદર જે કોઈ પણ વેપોરાઇઝેશન થાય છે તો તે વેપર ત્યાંથી રિલીઝ થઈ શકે છે અને આમ થવાને કારણે ફ્યુઅલ ટેન્કની અંદર પ્રેશર જે છે તેને પેદા કરતું અટકાવી શકાતું હોય છે। ઇન કેસ ઓફ હેવી પેસેન્જર વ્હીકલ વિથ ધ ડીઝલ એન્જિન ફ્યુઅલ ટેન્ક કપલ્સ વિથ ધ ટુ લો પ્રેશર લાઇન। અમુક કિસ્સાની અંદર હેવી પેસેન્જર વ્હીકલની અંદર જોવા જોઈએ તો ડીઝલ એન્જિનમાં મુખ્યત્વે બે ફ્યુઅલ ટેન્ક જે ફ્યુઅલ ટેન્કની અંદરથી બે લો પ્રેશરની લાઇન જે છે તે બહાર કાઢવામાં આવતી હોય છે। વન ઇઝ ધ ફ્યુઅલ ફીડ લાઇન સપ્લાઇંગ ધ ડીઝલ ટુ ધ એન્જિન એન્ડ અધર ઇઝ વન ઇઝ ધ ફ્યુઅલ રિટર્ન લાઇન વિચ કમ ફ્રોમ ધ ઇન્જેક્ટર એન્ડ FI પંપ રિટર્નિંગ ધ એક્સેસ અનયુઝ ફ્યુઅલ બેક। એટલે કે ફ્યુઅલ ટેન્કની સાથે જે બે લાઇન જોડવામાં આવે છે તો તેમાંથી પહેલી લાઇન એક જે છે તે એન્જિન એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન પંપની અંદર ફ્યુઅલનો સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે જે બીજી એક લાઇન જે છે તેમાંથી આપણે ફ્યુઅલ
જે વધારાનું હશે એક્સેસ ફ્યુલ જે હશે કે જેને આપણે ઇન્જેક્ટર થ્રુ એન્જિનની અંદર દાખલ કરી શકતા હોતા નથી, તો આવા પ્રકારનું ફ્યુલ જે છે કે જે ફ્યુલ પંપમાં દાખલ થઈ અને ઓવરફ્લો ગેલેરીની મદદથી બહાર નીકળી જતું હોય છે, તો આ પ્રકારનું જે ઓવરફ્લો થયેલું ફ્યુલ જે છે તે પાછું ફ્યુલ ટેન્કની અંદર પરત ફરતું હોય છે. ઇન્સ્પેક્શન ઓફ ધ ફ્યુલ ટેન્ક. ઇટ ઇઝ નેસેસરી ટુ ઇન્સ્પેક્ટ ધ ફ્યુલ ટેન્ક ફોર ધ ડેમેજ. સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ વ્હીકલનું મેન્ટેનન્સ કે ઓવરહોલિંગ કરી રહ્યા હોઈએ છીએ તો સાથોસાથ તેના ફ્યુલ ટેન્કની પણ ચેકિંગ, તેનું પણ મેન્ટેનન્સ જો કરવાની જરૂરિયાત રહેતી હોય તો સાથોસાથ કરી લેવું આવશ્યક બનતું હોય છે. એટલા માટે ઘણી વખત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ પણ પ્રકારનું ડેમેજ ફ્યુલ ટેન્કની અંદર હોય તો તે ચેક કરવું પણ જરૂરી બનતું હોય છે. ફ્યુલ ટેન્ક ઇઝ ધ સ્ટોરેજ ઓફ ધ ફ્યુલ ફોર એની વ્હીકલ. ફ્યુલ ટેન્ક જે છે તે કોઈ પણ વ્હીકલ માટે ફ્યુલ સ્ટોરેજ કરવાની, ફ્યુલ સ્ટોરેજ કરવા માટેની એક ટેન્ક છે. ઇટ ઇફ ધ ક્રેક ઓર એની લીકેજ આર ધેર ઇન ધ ફ્યુલ ટેન્ક ધેન ધ લોસ ઓફ ફ્યુલ વિલ બી ધેર. અને જો કોઈ પણ પ્રકારની ક્રેક કે કોઈ પણ પ્રકારનું લીકેજ ફ્યુલ ટેન્કની અંદર આપણને જોવા મળે તો આવા કિસ્સામાંથી ફ્યુલ જે છે તે ટેન્કમાંથી લીકેજ થતું હોય છે અને તેમાંથી ફ્યુલનો લોસ પણ થતો જોવા મળતો હોય છે. ઇન્સ્પેક્ટ ધ ફોલોઈંગ 3 પોઈન્ટ ફોર ધ ફ્યુલ ટેન્ક ડેમેજ. આથી ઇન્સ્પેક્શન કરતી વખતે નીચેના મુખ્યત્વે 3 પોઈન્ટને ધ્યાને લેવા જરૂરી બનતા હોય છે. અને ફ્યુલ ટેન્ક જો ડેમેજ હોય તો તેને તાત્કાલિક બને તો તત્કાલના ધોરણે રિપેર કરવી પણ જરૂરી બનતી હોય છે, જેથી કોઈ પણ પ્રકારના આપણે વધારે નુકસાન અથવા તો કોઈ પણ પ્રકારની બીજી કોઈ આડઅસર હોય તો તેનાથી આપણે બચી શકીએ. ચેક ફોર એની ક્રેક ઓર પીટ હોલ લીકેજ ઇન ધ ફ્યુલ ટેન્ક વિચ કેન કોઝ ધ ફ્યુલ લીકેજ. સૌથી પહેલા ક્રેક અને પીટ હોલ તેની અંદર છે કે કેમ તે ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ ફ્યુલ લાઇન અથવા તો ફ્યુલની જે કનેક્શન છે તે અને ફ્યુલ ટેન્કની અંદર કોઈ પણ પ્રકારનું લીકેજ છે કે કેમ તેના માટે તેને ચેક કરવાનું રહેતું હોય છે. ચેક ફોર ધ કોરોઝન ઓફ ફ્યુલ ટેન્ક ઇન ઇટ્સ ઇનર પોર્શન. કોરોઝન કેન ઓક્સિડાઇઝ ધ ફ્યુલ ઇન ધ ફ્યુલ ટેન્ક વિચ વિલ ફર્ધર કોરોડ ઓર કોન્ટામિનેટ વોલ ફ્યુલ સિસ્ટમ એન્ડ ડેમેજ ધ એન્જિન એઝ ધ કમ્બશન કેરેક્ટરિસ્ટિક ઓફ ડીઝલ ફ્યુલ ઇઝ ડિસ્ટર્બ. ત્યારબાદ ફ્યુલ ટેન્કની માટે ફ્યુલ ટેન્કને કોરોઝન માટે ચેક કરવામાં આવે છે અને આ જે કોરોઝન છે તે મુખ્યત્વે ફ્યુલ ટેન્કની અંદરના ભાગ તરફ લાગુ પડતું હોય છે. આ કોરોઝન થવાનું કારણ જે છે તેમાં જોવા જઈએ તો ફ્યુલનું ઓક્સિડાઇઝેશન થવાને પરિણામે કોરોઝન છે તે થતું હોય છે. આથી જો કોઈ પણ ફ્યુલ ટેન્ક કોરોઝનની અંદર કોરોઝન થતું જોવા મળતું હોય તો આવા કિસ્સામાં તેની ફ્યુલ સિસ્ટમને પણ કોન્ટામિનેટ કરતી, આખી ફ્યુલ સિસ્ટમને પણ તે અસર કરે છે અને તેને પરિણામે એન્જિન પણ ડેમેજ થવાની સંભાવના રહેલી હોય છે. કારણ કે એન્જિનની અંદર જે મુખ્યત્વે ફ્યુલની કમ્બશન કેરેક્ટરિસ્ટિક જે તેની અંદર પણ ડિસ્ટર્બન્સ જે છે તે પેદા થાય છે. કેમ કે ફ્યુલની અંદર કમ્બશન ચેમ્બરની અંદર જ્યારે કોઈ પણ ફ્યુલનું કમ્બશન થાય છે તો તેના અલગ અલગ તબક્કા દરમિયાન તેની અંદર કેપેસિટી જે તેના કમ્બશન દરમિયાન પૂરતા પ્રમાણમાં ફ્યુલનું બર્નિંગ જે છે તે થતું જોવા મળતું હોય છે. પરંતુ જો આવી રીતે ઓક્સિડાઇઝ થયેલું હોય ફ્યુલ તો તેના પરિણામે કમ્બશનની કેરેક્ટરિસ્ટિકને પણ તેની માઠી અસર પણ જોવા મળે છે. તો આ રીતે કોરોઝન જો ફ્યુલ ટેન્કની અંદર છે કે કેમ તેના માટે પણ તેને ચેક કરવી જરૂરી બનતી હોય છે. ચેક ફોર ધ ડેન્ટ એન્ડ કોરોઝન ઓર ડર્ટ એન્ડ મડ એક્યુમ્યુલેશન ઓન ધ આઉટર સરફેસ ઓફ ધ ટેન્ક એન્ડ ઓલ્સો ચેક ધ ફ્યુલ ટેન્ક કેપ ફોર ધ પ્રોપર ટાઇટનિંગ. ત્યારબાદ ફ્યુલ ટેન્કને ડેન્ટ, કોરોઝન, ડર્ટ અને મડ તેની બહારની આઉટર પેરિફેરલ સપાટી ઉપર છે કે કેમ તેના માટે ચેક કરવામાં આવે છે. અને આ ઉપરાંત ફ્યુલ ટેન્ક માટેનું જે કેપ છે તે યોગ્ય રીતે ટાઈટ ફિટ થયું છે કે કેમ તેને માટે પણ તેને ચેક કરવું જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. રિપેરિંગ ઓફ ધ ફ્યુલ ટેન્ક. બેઝિકલી ધ એબવ 3 પોઈન્ટ મેન્શન આર ઇન્સ્પેક્ટેડ ફોર ધ ફ્યુલ ટેન્ક. સામાન્ય રીતે ઉપરના 3 જે મુદ્દાઓ આપણે ચર્ચા કરી ગયા તો તેને ફ્યુલ ટેન્કના ઇન્સ્પેક્શન માટે જરૂરી બનતા હોય છે.
જનરલી ધ રિપેર પ્રોસિજર ઓફ ધ ફ્યુઅલ ટેન્ક ઇન્વોલ્વ ધ ફોલોઈંગ પોઈન્ટ. અને ફ્યુઅલ ટેન્કને રિપેરિંગ કરવા માટે નીચે પ્રમાણેના મુદ્દાઓ છે તે ધ્યાને લેવા જરૂરી છે. ઇફ ધ ક્રેક ઓર પીટ હોલ ઓર લીકેજ ઇન ધ ફ્યુઅલ ટેન્ક ઇઝ ઇન માઇનોર એમાઉન્ટ, ઇટ ઇઝ કરેક્ટેડ બાય ધ વેલ્ડિંગ ધ સ્પોટ એન્ડ ફિલિંગ ધ એડિશનલ મેટલ ટુ ધ ડેમેજ પ્લેસ. જો ફ્યુઅલ ટેન્કની અંદર કોઈ ક્રેક અથવા તો પિન હોલ આપણને માલુમ પડતું હોય અથવા તો કોઈ પણ પ્રકારનું લીકેજ ટેન્કની અંદર માલુમ પડતું હોય તો આવા નાના પ્રમાણમાં જે ડેમેજ થયું હોય છે તો તેને યોગ્ય કરવા માટે વેલ્ડિંગની અંદર સ્પોટ વેલ્ડિંગ કે તે મેટલને ફિલિંગ કરી અને વધારાની મેટલ જે છે એડિશનલ મેટલ તેને એડ કરી અને આ કોઈ પણ ડેમેજ થયેલો ભાગ જે છે તેને આપણે પૂરો કરી શકીએ છીએ. બટ ઇફ ધ ડેમેજ એક્સીડ ધ સર્ટેન લિમિટ ધ ફ્યુઅલ ટેન્ક ઇઝ રિપ્લેસ. પરંતુ જો ડેમેજનું પ્રમાણ મોટા પ્રમાણમાં હોય તો આવા કિસ્સામાં આપણે ફ્યુઅલ ટેન્કને બદલવી જરૂરી બનતી હોય છે. જનરલી ધ કોન્ટામિનેટેડ ફ્યુઅલ વિથ વોટર ઓર લેડ ઓર ધ અધર કેમિકલ ઇઝ ફિલ ઇન ધ ટેન્ક, ઇટ કોરોડ ધ ઇનર પાર્ટ ઓફ ધ ફ્યુઅલ ટેન્ક. સામાન્ય રીતે જો કોઈ પણ ફ્યુઅલની સાથે પાણી અથવા લેડ અથવા તો બીજે કોઈ પણ કેમિકલ એની સાથે જમા થયેલા હોય તો આવા કિસ્સામાં ટેન્કની અંદરનો ભાગ જે છે તેને કોરોઝન થવાની સંભાવનાઓ રહેતી હોય છે. ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ ટુ રીયુઝ ધેટ ટેન્ક ઇન એની સિચ્યુએશન. આથી આવા કિસ્સામાં આથી કોઈ પણ કન્ડિશનની અંદર આ પ્રકારની ટેન્ક જે છે તેને ફરીથી યુઝ કરવી જોખમી પણ બનતી હોય છે અથવા તો તેને પ્રિફર કરતા નથી. સચ ટેન્ક આર રિપ્લેસ બીકોઝ ધ કોરોઝન કેન નોટ બી રિમૂવ કમ્પ્લીટલી. આથી આ પ્રકારની ટેન્ક જે છે કોરોડેટ થયેલી ટેન્ક તેને રિપ્લેસ કરવી બનતી હોય છે કારણ કે કોરોઝનને કોઈ પણ રીતે સંપૂર્ણતઃ દૂર કરી શકાતું હોતું નથી. ડેન્ટ ઓન ધ આઉટર બોડી ઓફ ધ ફ્યુઅલ ટેન્ક કેન બી રિમૂવ બાય ટેપિંગ ધ ડેન્ટેડ એરિયા ઓન ધ સુટેબલ સપોર્ટ. ત્યારબાદ જો કોઈ પણ ટેન્કની આઉટર બોડી ઉપર ફ્યુઅલ ટેન્કની આઉટર બોડી ઉપર ડેન્ટ જોવા મળતો હોય તો તેને ટેપિંગની મદદથી આ પ્રકારનો ડેન્ટિંગ એરિયા જે છે તેને સુટેબલ સપોર્ટ આપી અને ટેપિંગ કરી અને ડેન્ટેડ એરિયાને રિમૂવ કરી શકાતો હોય છે. ડર્ટ એન્ડ મડ એક્યુમ્યુલેશન ઇઝ ક્લીન વિથ ધ સોલવન્ટ ધેન સ્પ્રે વોટર ધેન બાય ડ્રાઇંગ ટેન્ક વિથ ધ કોમ્પ્રેસર. જેવું કોઈ પણ ટેન્ક ઉપર ડર્ટ અથવા તો મડ લાગેલો હોય તો તેને સોલવન્ટની મદદથી સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર વોટરનો પ્રેશરાઇઝ વોટરનો સ્પ્રે કરવામાં આવે છે અને તેના પછી કોમ્પ્રેસ કરેલી એરની મદદથી ફ્યુઅલ ટેન્કને સુકાવવામાં આવતી હોય છે. ડિફેક્ટિવ પ્રેશર કેપ કેન બી રિપ્લેસ. અને જો ફ્યુઅલ ટેન્ક માટે ફ્યુઅલ ટેન્કને ફિટ કરવા માટે જે કેપ હોય તેની અંદર જો ખરાબી હોય તો તેને રિપ્લેસ કરવાની રહેતી હોય છે. ધીસ વે ટેન્ક વિથ ડેન્ટ ઓન ધ આઉટર બોડી કેન બી મેડ રીયુઝેબલ આફ્ટર વર્કિંગ ઓન ઇટ્સ એઝ મેન્શન. આથી આવી રીતે જો કોઈ પણ ટેન્કની અંદર ડેન્ટ તેની આઉટર બોડી ઉપર હોય તો તેને રીયુઝેબલ અમુક સમય આ પ્રકારે મેથડનો ઉપયોગ કરી અને રીયુઝેબલ બનાવી શકાતી હોય છે. નીચે એક બસ અથવા તો ટ્રક માટેની જે ટેન્ક જે છે તે દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ હવે આગળ વધીએ ફ્યુઅલ લાઇનની સર્વિસિંગ. હવે આપણે ફ્યુઅલ ટેન્કની પછી ફ્યુઅલ સપ્લાય સિસ્ટમની અંદર વાત કરીએ તો ડીઝલ ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ટુ ફ્યુઅલ લાઇન, વન હાઈ પ્રેશર એન્ડ વન લો પ્રેશર લાઇન. ડીઝલની ફ્યુઅલ ફીડ સિસ્ટમ જે છે તો તેની અંદર મુખ્યત્વે બે ફ્યુઅલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાંથી એક લાઇન જે છે તે હાઈ પ્રેશર લાઇન હોય છે અને બીજી જે છે તે લો પ્રેશર ટાઈપની હોય છે. ધ લાઇન કનેક્ટિંગ ધ ફ્યુઅલ ટેન્ક ટુ ફ્યુઅલ ફીડ પંપ એન્ડ ફ્યુઅલ ઇન્જેક્ટર પંપ ઇઝ ધ લો પ્રેશર લાઇન. આમાંથી જે લો પ્રેશર લાઇન જે છે તેને ફ્યુઅલ ટેન્કથી ફ્યુઅલ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્શન પંપ સાથે ફ્યુઅલ ફીડ પંપ અને ફ્યુઅલ ઇન્જેક્શન પંપ સાથે કનેક્ટ કરવામાં આવતી હોય છે. ધ લાઇન કનેક્ટિંગ ધ ફ્યુઅલ ઇન્જેક્શન પંપ ટુ ઇન્જેક્શન નોઝલ ઇઝ ધ હાઈ પ્રેશર લાઇન. ત્યારબાદ જે હાઈ પ્રેશર લાઇન જે છે તેને ફ્યુઅલ ઇન્જેક્શન પંપથી ફ્યુઅલ ઇન્જેક્ટરના નોઝલ સુધી ઇન્જેક્શન નોઝલ સુધીને કનેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Another is the fuel return line which return the excess fuel to fuel tank from injector to the fuel pump.
ત્યારબાદ જે એક વધારાની ફ્યુલ લાઇન પણ તેમાં આપવામાં આવેલી હોય છે કે જેને આપણે ફ્યુલ રિટર્ન લાઇન તરીકે ઉપયોગ તરીકે ઓળખીએ છીએ. તો આ ફ્યુલ રિટર્ન લાઇન જે છે તે ફ્યુલ ઇન્જેક્શન પંપમાંથી વધારાના ફ્યુલને ટેન્કની અંદર પરત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધ ફ્યુલ આઉટલેટ એટ ડિસ્ટ્રીબ્યુટર હેડ ઓફ ધ ફ્યુલ ઇન્જેક્શન પંપ કેન બી આઈડેન્ટિફાઈ વિથ ધ આલ્ફાબેટ એ બી સી ડી ઈ એફ. ફ્યુલના આઉટલેટ ડિસ્ટ્રીબ્યુટર હેડ ઉપર સોરી ફ્યુલ ઇન્જેક્શન પંપના જે ડિસ્ટ્રીબ્યુટર હેડ છે તેની ઉપર ફ્યુલનો આઉટલેટ જે છે તેને આઈડેન્ટિફાઈ કરવા માટે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એ થી એફ એ બી સી ડી ઈ એફ એમ આલ્ફાબેટ નંબર દર્શાવવામાં આવતા હોય છે. ધ ફ્યુલ આઉટલેટ ઓન ધ પંપ કરેસ્પોન્ડિંગ ટુ ઈચ એન્જિન સિલિન્ડર ગિવન ઇન ધ ટેબલ બિલો. હવે દરેક સિલિન્ડરની અંદર આપણે જે ફ્યુલનો આઉટલેટ કઈ રીતે આપવામાં આવે છે તો તેને નીચેના ટેબલની મદદથી સમજી શકાય છે. ફર્સ્ટ જે રો છે તેની અંદર આપણને કહેવામાં આવ્યું છે એન્જિન સિલિન્ડર નંબર. સેકન્ડ રો છે તેની અંદર આપણને ફ્યુલ આઉટલેટ ઓન ધ પંપ એટલે કે પંપમાંથી મળતો ફ્યુલનો આઉટલેટ. તો આમાં આપણે જે સિક્વન્સ આપવામાં આવી છે તો તે સિક્વન્સ પ્રમાણે ફ્યુલ સપ્લાય જે છે તે થતું હોય છે. વન ની અંદર એ માંથી થાય, સેકન્ડ સિલિન્ડરની અંદર બી માંથી થાય છે, થર્ડમાં થર્ડ નંબરના સિલિન્ડરની અંદર સી જે આઉટલેટ છે ત્યાંથી ફ્યુલ મળે છે, ચાર નંબરના સિલિન્ડરની અંદર ડી ડી વાળા આઉટલેટમાંથી ફ્યુલ મળે, પાંચ નંબરના સિલિન્ડરની અંદર ઈ વાળા આઉટલેટમાંથી ફ્યુલ મળે અને છઠ્ઠા નંબરના સિલિન્ડરની અંદર એફ નંબર વાળા પંપના આઉટલેટમાંથી ફ્યુલ જે છે તે સપ્લાય થતું હોય છે. નેક્સ્ટ ફિગર જે છે તો તેમાં ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ ફ્યુલ ઇન્જેક્શન પંપ કઈ રીતે માઉન્ટ કરવામાં આવેલો છે, હાઈ પ્રેશર લાઇન કઈ રીતે ફ્યુલ ટેન્ક સોરી ફ્યુલ ઇન્જેક્શન પંપ થી એન્જિન સુધી માઉન્ટ કરવામાં આવે છે અથવા તો કનેક્ટ કરવામાં આવી હોય તો તે અહીં દર્શાવવામાં આવેલું છે. તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું.